VSCC 24 News, सच के आगे कोई नहीं। भाई सागर जिले के कलेक्टर का विवादित निवेदन वाला वीडियो वायरल हुआ था, जिसमें एट्रोसिटी एक्ट का गलत इस्तेमाल हो रहा है और बने बैठे वकील और पत्रकार जो चप्पल खाने लायक है उसके विरोध में आज वकील पत्रकार दलित संगठन विधायक जिग्नेश मेवानी, लुनावड़ा विधायक गुलाब सिंह की उपस्थिति में कलेक्टर नेहा कुमारी विरुद्ध एट्रोसिटी दाखिल करेंगे। અહીંયા મેડમ બંને બનેલા વકીલો છે અને એક રિપોર્ટર છે, વકીલ છે ને, કાલે બે વકીલ આવ્યા ઇન્ટરવ્યુમાં, એક જ પ્રશ્ન એને કોઈ ખબર જ નહીં હોય, અને ફાલતુ કી બકવાસ, ખાલી કામ ધામ કુછ હૈ નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, ખાલી વકીલી મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ રિપોર્ટર્સ પણ લડકી છેડને કો ઓર અફેર કરને કે ટાઈમ પે નહીં ખબર પડતી હૈ। और ये वलवाई वाला जो कह रहा है ना, इसमें तो आप नहीं थे ना तभी, ये क्या है, मुझे आप भी नहीं थे इसमें, ये जिला सागर में प्रश्न आया। व्हाट दे डू इज कि किसी किसी फर्म या किसी जगह ये इसका कोई तो काम करता था, ठीक है, अब वो ऑब्वियसली काम चोरी करता होगा तो उसको उसके ओनर ने निकाल दिया, ओनर ने निकाल दिया। अब प्राइवेट जॉब में कहाँ इतना गारंटी ऑफ जॉब होती है कि तुमको मतलब कोई ये सरकारी नौकरी में कितने भी कामचोर हो तो भी थोड़ा तो चल जाता है, लेकिन उससे उसको निकाल दिया। और सैलरी क्या, 8-10 हज़ार रुपए की जॉब होगी मैक्सिमम। उसके बाद ये लोग क्या किया कि पहली वक्त उसको ब्लैकमेल किया कि पुलिस अधीक्षक ने पण बोल्या छे शुं छे समग्र मामलो। गुजरातनी 6.5 करोड़ जनताना टेक्सना पैसाथी तालुका स्वागत जेवा कार्यक्रमों चालता हुए छे, अने एज पैसा थी राज्यना मुख्यमंत्री चीफ सेक्रेटरी धारासभ्य अने कलेक्टरों पगार थतो हुए छे। अरजदारो जारे तालुका स्वागतना कार्यक्रम में आवे त्यारे विवेकपूर्वक एमने सांभळी शक्य एटले एमना प्रश्नों एमनी अरजीनो निकाल करवाना बदले महिसागर कलेक्टर IAS नेहा कुमारी दुबे जे प्रमाणेनु अशोभनीय वर्तन અને જાતિવાદી શબ્દોનો પ્રયોગ એમણે 29 વર્ષના દલિત યુવાન ભાઈ શ્રી વિજય પરમારની સામે કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી। એમણે પોતાના સંવાદમાં ભાઈ શ્રી વિજય પરમારને હરામી સાલા જેવા અત્યંત ગંભીર પ્રકારનો ગુનો બને એવા શબ્દોથી નવાજ્યા છે। આવી રીતે એમણે એ દલિત સમાજના યુવાનનું અપમાન કર્યું, ત્યારબાદ વકીલો અને પત્રકારો બની બેઠા છે એવી કોમેન્ટ પણ એમના સાથી કર્મચારીએ કરી, અને વકીલોની બાબતમાં કોમેન્ટમાં આગળ વધતા તેઓએ એવું કહ્યું કે કામ ધામ કુછ હૈ નહીં, પઢાઈ લિખાઈ કુછ હૈ નહીં, વકીલી મેં ચપ્પલ સે માર ખાને કે કામ કરતે હૈ। આવું કહીને સમગ્ર મહીસાગર ગુજરાત અને દેશના પ્રત્યેક વકીલોનું પણ અપમાન કર્યું, અને એનાથી પણ સવિશેષ આદિવાસી ને દલિતો 90% એટ્રોસિટીઝ ના કેસીસ એ બ્લેકમેલિંગ માટે કરે છે। આવું કરીને જનરલ સમાજના લોકોના મનમાં આદિવાસી ને દલિત સમાજના લોકો ખોટા છે, ખોટા કેસો કરે છે એવો ખોટો ભાવ પેદા થાય, આદિવાસી ને દલિત સમાજના લોકોને જનરલ કાસ્ટના લોકો તિરસ્કાર અને અપમાનની ભાવનાથી જુએ અને બંને સમાજોની વચ્ચે વૈમનસ્ય ઉભું થાય એ પ્રમાણેની કોમેન્ટ મહીસાગરના કલેક્ટર IAS નેહા કુમારી દુબે સરકારી કાર્યક્રમના ડાયસ ઉપરથી કર્મચારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં લોકો જોઈ અને સાંભળી શકે એ રીતે કહ્યા છે। અને આવું કરીને એટ્રોસિટીઝ એક્ટની કલમ 3(1)R અને 3(1)S મુજબ ગુનાહિત કૃત્ય કરેલી હોય એની ફરિયાદ રાજ્યની પોલીસ સામે ચાલીને પ્રોએક્ટિવલી લે અને સરકાર પોતે ફરિયાદી બને એવી માંગ સાથે આજે અમે ઉપસ્થિત થયા છીએ। જો માંગ ના સંતોષાય તો શું થશે? બિલકુલ, અમે લોકો લડી લેવાના મૂળમાં છીએ। એમણે ફક્ત વિજય પરમારનું નહીં, ગુજરાતના અને દેશના પ્રત્યેક આદિવાસીનું, પ્રત્યેક દલિતનું અને પ્રત્યેક વકીલનું અપમાન કર્યું છે। આ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ એ ડાયસ પરથી કોઈ કલેક્ટર કરે તો એ પોતે જ્યારે એ સરકારી યોજનાઓનું અમલીકરણ કરતા હશે કે કલેક્ટર તરીકે પોતાની કોર્ટ ચલાવતા હશે ત્યારે કેવું બાયસ પૂર્વગ્રહવાળું એમનું વર્તન અને વલણ હશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। એક કલેક્ટર પોતે એટ્રોસિટીઝ એક્ટની વ્યાખ્યામાં આવે એવા શબ્દોનો પ્રયોગ કરે એ વ્યક્તિને
કલેક્ટરના પદ ઉપર બની રહેવાનો અધિકાર ન હોય. હું માગણી કરું છું કે જો રાજ્યની સરકાર નેહા કુમારી દુબે આઈએસના આ નિવેદનો સાથે સહમત હોય તો અમે અમારી રીતે લડી લઈશું, પણ જો રાજ્યની સરકાર એમના વિચારોથી સહમત ન હોય તો રાજ્ય સરકારે તાબડતોબ 24 કલાકમાં સસ્પેન્ડ કરી એમની સામે એટ્રોસિટીસ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરવો જ પડશે. Thank you.